ચિત્રાની બજરંગ બાલક સોસાયટીના બંધ મકાનમાં તસ્કરોએ ઘૂસી અંદાજિત 5 લાખ રૂપિયાની માલમત્તાની ખેપ પાડતા પોલીસ સમક્ષ રાવ. ચિત્રાની બજરંગ બાલક સોસાયટીના પ્લોટ નંબર 144 એમાં રહેતા હર્ષદભાઈ પાલજીભાઈ રાઠોડ તેમની માતા સાથે તારીખ 4 ડિસેમ્બરના સુરત ગયા હતા. બાદ તારીખ 7 ડિસેમ્બરની સવારે પરત ઘરે પહોંચતા ચોરી થઈ હોવાનું માલુમ થતાં આ ચોરી અંગે બોતવા પોલીસ મથકને જાણ કરી હતી. જ્યારે પોલીસે દોડી આવી તપાસ કરતા ઘરના કબાટમાંથી સોનાના ઘરેણા, ચાંદીના સિક્કા, રોકડ રૂપિયા અને કેમેરા મળી કુલ અંદાજિત 5 લાખની માલમત્તાને ચોરી થઈ હોવાનું હર્ષદભાઈ રાઠોડે જણાવતા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તૈયાર રહ્યો હોય ને, શોક વોક પહેરેલો ને એમ તો નોંધ હોય ડેલો તાળું નહી તો હું ઠેલામાંથી સાવી કાઢવા રહી. તમે કે ડેલો તાળું તો નથી, સાવી તો કેમ મારે કાઢવી, સાવી કાઢું તો ડેલો તાળું નહી. તબિયત થોડી ઠેલા નાખી અને 2.5 લાખ રૂપિયા રોકડ રકમ હતી. 4 તારીખે સાંજે 9 વાગે હું સુરત ગયો હતો અને આજ સવારે 7 તારીખે સવારે વહેલો આવ્યો અને આવીને મેં જોયું તમારા ઘરમાં તાળા તૂટેલા હતા. ઘરમાં આવીને જોયું તમારા ગોદરેજનો તિજોરીનો કબાટ છે એ પણ તોડીને નખો સાવ કરી નાખ્યું. એ રીતે જોઈએ તો હા પોઝિશન વીક કરી હતી. એ લોકો ચોરી કરવાવાળા કાંઈ જોયું જ નથી, બધું તોડીને અંદરના લોકો હતા એને તોડીને લોકો બધી ચોરી કરી લીધી છે. અને મિનિમમ 12 થી 13 તોલા મારા સોનાના દાગીના છે અને મિનિમમ 1.5 થી 2 લાખ રૂપિયા રોકડ રકમ છે. અને મારા કેમેરા છે એક બે એ પણ ચોરીને જતા રહ્યા છે. અચ્છા કેટલાની ચોરી થઈ એવું કઈ જાણવા મળ્યું છે? મિનિમમ અંદાજે જોઈએ તો આપણે 6 લાખ 5 લાખ રૂપિયા અંદાજે ચોરી થઈ છે અમારી.